નમસ્તે દર્શક મિત્રો, આજે સૌથી પહેલાં હું આદર્શ અમદાવાદનો ઘણો જ આભાર માનું છું કે આજે એમના પ્લેટફોર્મ ઉપરથી મને આપ સૌની સમક્ષ મારા વિચારો પ્રદર્શિત કરવાનો ચાન્સ મળ્યો છે. તો આજનો આપણો વિષય છે 65 વર્ષ પછી હેપી કેવી રીતે રહેવું. યુઝ્યુઅલી માણસો એવું વિચાર કરે ને કે હવે તો આ તો જતી જિંદગીની અવસ્થા કહેવાય, હવે આમાં હેપી શું અને અનહેપી શું, હવે તો આપણે બુઢા થયા, હવે તો આપણે રિટાયર થયા, હવે આપણે કોઈ કામના નથી, કોઈને આપણે ગમતા નથી. સો મેની થિંગ્સ વી આર થિંકિંગ નેગેટિવ ફોર અવર સેલ્ફ. પણ દર્શક મિત્રો, જો ખરેખર સાચું પૂછો તો આ જ એવી અવસ્થા છે, 60 વર્ષ પછીની જ એવી અવસ્થા છે કે જ્યારે તમે આનંદ લૂંટી શકો છો, તમારી જાતને સેટિસ્ફાઈડ કરી શકો છો. અને આ પાનખર ઋતુ નથી, પણ આ તો છે વસંત ઋતુ. અને વસંત ઋતુને આપણે એન્જોય કરવાની છે. તો જોઈએ કે ચાલો આપણે કઈ રીતે એને એન્જોય કરી શકીએ, આપણે આ પાછલી અવસ્થાને કઈ રીતે આનંદમય બનાવી શકીએ. એકચ્યુઅલી દરેક વ્યક્તિ, સ્ત્રી હોય, પુરુષ હોય, જુવાન હોય, બુઢો હોય, કપલમાં રહેતો હોય, એકલો રહેતો હોય, સ્પાઉસ વિના રહેતો હોય, હરેક વ્યક્તિને એની જિંદગીમાં શું જોઈએ છે? આનંદ, હેપીનેસ. તો આ હેપીનેસ ક્યાંય બજારમાં મળતી વસ્તુ છે ખરી? એ હોય તો બજારમાંથી લઈ આવીએ, ઉછીની મળતી હોય તોય લઈ લે થોડી વખત માટે, ભાડે મળતી હોય તોય લઈએ, એ નથી. આપણને આ હેપીનેસ ક્યાંયથી મળતી નથી. આ હેપીનેસ છે આપણા અંદરની વાત, આપણા આત્માનો એ સંસ્કાર છે કે આનંદ રાખો, શાંતિ રાખો, મનની શાંતિ રાખો, પરોપકાર કરો, સેવાભાવી બનો. આ તો ભગવાને આપણને જ્યારે જન્મ આપ્યો છે ને ત્યારે આપણને આ વસ્તુ લઈને જ મોકલ્યા છે, કારણ કે એ આત્મા સાથે સંબંધ છે એને. પણ એ આત્મામાંથી આપણે એ વસ્તુ, મનની શાંતિ અને જિંદગીનો આનંદ આપણે ભૂલી ગયા છીએ. કારણ કે ભૂલવાની જગ્યા એટલા માટે છે કે આપણી પરિસ્થિતિ બદલાતી જાય છે અને પરિસ્થિતિને આપણે વધારે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ આપણી જાત કરતાં. તો આના ઉપરથી એટલી ખબર પડી કે હેપીનેસ એ આપણા હાથની વસ્તુ છે, બહારથી મળતી વસ્તુ નથી. અને દરેક વ્યક્તિને આની ઈચ્છા છે. તો આજે આપણે જોઈશું, હું મારા વિચારો ફક્ત પ્રદર્શિત કરું છું કે વોટ આઈ થિંક અબાઉટ ધીસ થિંગ્સ. આ કોઈ મોટિવેશનલ સ્પીચ નથી કે કોઈ હું તમને શિખામણ દેવાની ઈચ્છા નથી રાખતી. હું ફક્ત મારા વિચારો કે જે પ્રેક્ટિકલ આસ્પેક્ટ હું માનું છું કે દરેક વ્યક્તિ આ રીતે જીવી શકીને પોતાની જાતને હેપી બનાવી શકે છે કે જે આપણા હાથમાં છે. મોટી મોટી વાતો હું નહીં કરું. ઓકે, તો હેપીનેસ પાછલી અવસ્થામાં લાવવા માટે આ વસ્તુની અવેરનેસ મિડ એજથી હોવી જોઈએ. એટલે 40-50 વર્ષની ઉંમરે તમારામાં એ અવેરનેસ ડેવલપ કરવાની છે કે પાછલી જિંદગી મારી કઈ રીતે સારી જાય, હું હેપી કઈ રીતે રહી શકું. હવે તમે કહેશો કે અમે તો ઓલરેડી 60-65 થઈ ગયા છે, હવે ક્યાંથી પાછલી જિંદગી લાવીએ? ખરી વાત છે, આપણે ભૂતકાળને બ્લેમ કરવો જ નથી. આપણે જોઈએ કે હવે આપણે કઈ રીતે હેપી રહી શકીએ છીએ. આપણે આપણી જીવનશૈલીનો વિચાર કરો. મિડ એજમાં કર્યો હોત તો બહુ સારું હતું, ન કર્યો તો કાંઈ નહીં, જાગ્યા ત્યારથી સવાર. તો હેપીનેસ કઈ કઈ જગ્યાએથી મળે, શું આપણે એવું કરીએ કે જેથી આપણે હેપી રહી શકીએ?
तो वन इज फिजिकल, सेकंड इज मेंटल, मानसिक हैप्पीनेस, एंड थर्ड इज फाइनेंशियल हैप्पीनेस। मारी दरेक दर्शक मित्रों ने रिक्वेस्ट छे, हूँ ऊंधे थी शुरू करीश, पहला हूँ फाइनेंशियल में जईश। दरेक दर्शक मित्रों ने रिक्वेस्ट छे कि जो पैसा हसे तमारी पासे मोटी उम्रे तो तमे तमारी जिंदगी जीवी शकशो, हैप्पी थशो के नहीं ये तो नहीं खबर, पर एटलीस्ट तमे जीवी शकशो। माटे मेहरबानी करीने तमे तमारा बच्चाओने जे तमारे मोटा करवाना छे ने एजुकेशन आपवाना छे त्यां सुधी बराबर छे, पण एनाथी आगळ विचार करीने बच्चाओने मारे तो घर अपावू तो पड़े ने, एने जुदा थवू छे तो मारे एने फ्लेट तो लई आपवो पड़े ने, नो देट इज नॉट योर ड्यूटी। बच्चाने मोटो करी दीधो, 20-22 वर्षनो दीकरो के दीकरीने करी दीधी, पछी जो तमारी पासे पैसा होय तो डेफिनेटली आपो, हूँ अगेन्स्टमां नथी, पण जो तमारी पासे एटलू कलेक्शन न होय कि तमारी पाछली जिंदगीमां तमने कोई ज तमारा तरफ ध्यान न राखे तो तमे बहारना माणसोनी हेल्प लईने तमारी जिंदगीने सारी रीते पसार करी शको। कारण के मित्रो, आ जिंदगी तमारी छे, आपणे अत्यार सुधी जे जीव्या ने जे विचारीए छीए ए बीजाना माटे ज विचारीए छीए, પણ પાછલી ઉંમરે થોડા સ્વાર્થી બનવું પડે છે, કારણ કે પાછલી ઉંમર કોઈ જુવાનિયાને ગમતી નથી, કોઈને પોતાના મા બાપ ઉપર એટલો ઇન્ટરેસ્ટ નથી, કોઈને થોડોક છે, કોઈકને લિટલ વધારે છે, પણ નોટ અપ ટુ ધ લેવલ, અને એ ઇન્ટરેસ્ટ આપણે જ આપણી જાતનો રાખવાનો છે, અને એના માટે ફાઇનાન્શિયલી તમારે સદ્ધર રહેવું પડે। હવે તમે મિડલ ક્લાસના કે લો મિડલ ક્લાસના માણસ છો તો કહેશો કે કેવી રીતના અમે સદ્ધર રહીએ, નાનપણથી આનો વિચાર કરવાનો, અને બચ્ચાઓને એમની વાઇફને તમે કમાવા મોકલો, જવા દો, લેટ ધેમ વર્ક, અને તમારા પૈસા તમે સાચવી રાખો। આ મારી દરેકને ખૂબ વિનંતી છે કે તમારા પૈસા તમારી જોડે રાખો, તમારા ગયા પછી આપવા હોય એટલા આપી દેજો, તમારે જે કરવું હોય કરજો, પણ તમારી જાતને હેપી રાખવા માટે સૌથી પહેલાં ફાઇનાન્સ જોઈએ। બીજી વસ્તુ છે ફિઝિકલ। હવે તમે રિટાયર્ડ થાઓ છો, તમારા જોબમાંથી, બિઝનેસમાંથી, પ્રોફેશનમાંથી, પણ તમે તમારી લાઈફમાંથી નથી રિટાયર્ડ થતા, માટે તમારે કોઈ ને કોઈ પ્રવૃત્તિ કરવી જોઈએ। દેટ ઇઝ ધ ફર્સ્ટ ફિઝિકલ વે ઓફ રિમેઇન હેપી, કે ફિઝિકલ પ્રવૃત્તિ કરવાનો સંકલ્પ કરો। એવું ન વિચારો કે હવે હું મોટા ઉંમરના થઈ ગયા તો અમે શું કરીએ। તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય, સંગીતમાં હોય, ડાન્સ કરવામાં હોય, ફરવામાં હોય, ટીવી જોવામાં હોય, રીડિંગ કરવામાં હોય, રાઇટિંગ કરવામાં હોય, સેવાકીય વર્ક કરવામાં હોય, તો એ તમે કરી શકો છો, પણ એક સંકલ્પ રાખજો કે તમે નિવૃત્ત નથી, તમે નિવૃત્તિ પૈસા કમાવવામાંથી લીધી છે, અને હવે પ્રવૃત્તિ તમારી જિંદગીને હેપી કરવા માટે અને સેટિસ્ફેક્શન કરવા માટે રાખી છે। તો જે પ્રવૃત્તિ કરવી છે એમાં સર્ટન શિષ્ટાચાર હોય, થોડાક રૂલ્સ પહેલાં જાણવા પડે આપણે, કે આપણો હંમેશા આપણો રોજનો રૂટીન શું છે એની આપણને ખબર હોવી જોઈએ। એવું નથી કે આપણી પાસે તો હવે કંઈક કામ નથી, નોકરીએ બોકરીએ જવાનું નથી, એટલે આપણે તો ગમે ત્યારે ઉઠો, ગમે ત્યારે ખાઓ પીઓ, ગમે તે કરો, આપણે આપણું રાજ, પ્લીઝ ડોન્ટ ડૂ ધેટ। એવું કરશો તો ખરેખર તમે બુઢા થઈ જશો, કારણ કે તમે એને ઇન્વાઇટ કરો છો। પણ રોજનો રૂટીન રાખો, ઉઠવાનો પણ સમય હોય, સૂવાનો સમય, જમવાનો સમય, આરામ કરવાનો સમય, હરવા ફરવાનો સમય, રીડિંગ રાઇટિંગ કે જે કંઈ તમારો શોખ હોય એનો સમય,
तो तमने खबर पड़े कि आटली वस्तु मारे आजना दिवस में करवानी छे। जो तमारी पासे गोल ऑफ लाइफ न होय तो आपणे जीववू तकलीफ वाळू पड़े छे। तमारी पासे फिजिकल स्ट्रेंथ होवी जोईए। आपणे फिजिकल नी वात करीए छे એટલે પહેલા આપણી પાસે રૂટીન હોવું જોઈએ, ફિઝિકલ સ્ટ્રેન્થ જોઈએ, અને એના માટે યોગ કરો, મેડિટેશન કરો, વોક કરવા માટે જાઓ, અને એ બધું જ તમે ઇન ટાઈમ રેગ્યુલર વે કરવાનો ટ્રાય કરો। તો એમાં મોટાભાગના કહેશે કે હવે એ તો કેવી રીતે થાય, અમે તો જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ, સો મેની થિંગ્સ, પણ દરેક વસ્તુનું એની પાછળનું સોલ્યુશન છે જ। વિચાર કરશો તો રસ્તો દેખાશે, તમારામાં જો સંકલ્પ હશે તો તમે એ વસ્તુ કરી જ શકશો। તો તમે શારીરિક પ્રવૃત્તિ આવી રીતે કરશો, યોગ, એક્સરસાઇઝ, ઘરનું કામ, વોટએવર, તો તમને શ્રમ થશે અને તમને ઊંઘ સારી આવશે, અને જો સારી ઊંઘ આવશે તો જ તમે સારા વિચારો કરી શકશો। બીજી વસ્તુ છે નશા, ધૂમ્રપાન અને તમાકુમાંથી મુક્તિ। આ વસ્તુ જો તમે કોઈ બીને આની ટેવ હોય તો પ્લીઝ એને છોડો, કારણ કે આ વસ્તુ ટેમ્પરરી જરૂરથી આનંદ આપશે। ડ્રિંક લેશો, હાર્ડ ડ્રિંક, તો તમને કે સ્મોકિંગ કરશો કે તમાકુ ખાશો તો ટેમ્પરરી જરૂરથી તમને નશો ચડશે ને મજા આવશે, પણ એ ટેમ્પરરી છે। હવે જિંદગીમાં 60-65 વર્ષે જો આપણે વસ્તુ ટેમ્પરરી જ શોધીએ તો આપણે કેવા માણસ કહેવાઈએ? વોટ વી નીડ ઇઝ ધ પરમેનન્ટ થિંગ, ટીલ ધ ડેથ વી નીડ ટુ બી હેપી। અને બધાને ખબર છે કે આ નશાવાળી વસ્તુ છે એ શરીરને ડેમેજ કરે છે। નેક્સ્ટ છે તમારો ખોરાક, ફૂડ, તો બને ત્યાં સુધી ફૂડ તમે હેલ્ધી લ્યો, અને એમાં હું ડિટેલમાં નહીં જાઉં, કારણ કે બધાને ખબર છે કે કયા ફૂડને હેલ્ધી કહેવાય અને શું ખાવું જોઈએ, શું કરવું જોઈએ, પણ જો તમે ફૂડ હેલ્ધી લેશો તો તમને રોગ ઓછા થશે, મેડિસિન ઓછી લેવી પડશે અને લાઈફ વધારે સારી જશે। પણ ફૂડમાં એક વસ્તુ કહીશ કે દરેક જણે કેલ્શિયમ યુક્ત ફૂડ લેવાનું, કારણ કે 60-65 વર્ષે ભાઈ હોય કે બહેન હોય એને ઓસ્ટિયોપરોસિસ થવાની પૂરી શક્યતા છે, હાડકાનો ઘસારો થવાની। એટલે તમારે કેલ્શિયમ યુક્ત, અને આપણા મસલ્સ છે બોડીના એ આ ઉંમરે ઢીલા થાય છે, અને એને લીધે તમારે પ્રોટીનવાળો ખોરાક લેવો જોઈએ। તો દરેક જણે કેલ્શિયમની ગોળી, લિટલ પ્રોટીન વધારે હોય એવું ડાયટ, દાળ, કઠોળ, એક્સ્ટ્રા પ્રોટીન લ્યો, હોર્લિક્સ કે જે તમને પસંદ પડતું હોય, અને ઓબેસિટીને એવોઇડ કરવા માટે, કારણ કે આ ઉંમરે જેમ બહેનો મેનોપોઝમાં આવ્યા પછી યુઝ્યુઅલી 60-65 વર્ષની ઉંમરે જ આવે છે, અને એને લીધે પણ ભાઈઓ નું બેઠાડું જીવન થઈને એમના હોર્મોન્સ જતા રહેવાથી ઓબેસ થાય છે, ફેટી થાય છે, પેટ મોટા થાય છે, અને એ બધું જ આપણને ડિઝીઝને, રોગને આપણે આવકાર આપીએ છીએ। તો ફૂડમાં વ્યવસ્થિત ફૂડ ખાઓ, થોડું થોડું લ્યો, ફ્રિકવન્ટલી લ્યો, અને આપણને જે ડાયજેસ્ટ થાય એવું લ્યો। હવે જે બધા જીભના શોખ છે એ થોડા ઓછા કરો, કરો જીભના શોખ પણ, લાઈફ તો આનંદમાં જ જીવવાની છે, પણ રેગ્યુલર ફૂડ ખાધા પછી તમને તમારા જીભને જે ગમે એવો ખોરાક થોડોક એના પછી થોડો ઓછો લ્યો, પણ રેગ્યુલર ખોરાક લ્યો કે જેથી તમારી બોડીને વાઇટામિન્સ મળે। પછી છે હાડકા ઢીલા થવા, જેમ મેં પહેલા કહ્યું એમ આ ઉંમરે જો તમે તમારા હાડકાની તપાસ એટલે કે ડેક્ઝા ઇન્વેસ્ટિગેશનનું નામ છે એ કરાવશો તો હું મારા એક્સપિરિયન્સ પ્રમાણે કહીશ કે 60 વર્ષ પછી ભાઈ હોય કે બહેન હોય એના મારી દ્રષ્ટિએ
दस थी 15% हाड़का नॉर्मल हशे, बाकीना का तो ढीला हशे जेने ओस्टियोपिनिया के अथवा तो एने ओस्टियोपोरोसिस एटले के छिद्रारू हाड़का थई गया होय अने एने लीधे तमे पड़ो एटले तमने फ्रेक्चर थाय। सहेज हाथ आम ऊंचो करवा गया होय शोल्डर में क्रेक पड़े, पग सहेज लपशो हाथ में क्रेक पड़े, टंडानू फ्रेक्चर, થાપાનું ફ્રેક્ચર, દે આર સો કોમન। અને એનું રીઝન એક જ છે કે આપણા હાડકા ફક્ત અને ફક્ત 25-30 વર્ષની ઉંમર સુધી જ બને છે, પછી નથી બનતા, પછી એમાં એકલો ઘસારો જ આવે છે। અને એના માટે આપણે નાના હોય ત્યારથી અવેરનેસ કરવાની છે કે આપણા હાડકા સ્ટ્રોંગ થાય। હવે ધારો કે આપણે ન કરી શક્યા, ભૂલી ગયા, આવડત નહોતી, વોટ એવર ઇઝ ધ રીઝન, તો હવે નવા હાડકા નહીં બનાવી શકો આ ઉંમરે, પણ એનો જે ઘસારો થાય છે, એવરી ડે જે એનો ઘસારો થાય છે એ તો ઓછો કરી શકીએ ને। તો ઘસારો કઈ રીતે ઓછો કરશો? તો કે કેલ્શિયમવાળો લ્યો, વાઇટામિન ડી વાળો ખોરાક લ્યો, પ્રોટીનવાળો ખોરાક લ્યો, ફિઝિકલ એક્સરસાઇઝ કરો, વોક કરો, ક્લાઇમ્બિંગ ધ સ્ટેપ્સ, દાદર ચડો, સાયકલિંગ કરો, આ બધાને લીધે તમારા હાડકા ઘસાવાના ઓછા થશે। અને એક વખત તમે પડો ને ફ્રેક્ચર થાવ પછી જિંદગીનો આનંદ ગયો, કારણ કે તમારી ઇન્ડિપેન્ડન્સી ગઈ। સી, મોટી ઉંમરે જો આનંદ લેવો હોય, હેપી થવું હોય, તો ફર્સ્ટ થિંગ દેટ યુ હેવ ટુ બી વેરી ઇન્ડિપેન્ડન્ટ ફિઝિકલી, મેન્ટલી એન્ડ ફાઇનાન્શિયલી। તો જે વસ્તુ આપણી હાથમાં છે, આ ત્રણેય વસ્તુ આપણા હાથમાં છે। ફાઇનાન્સ પણ તમે નાની ઉંમરથી સમજ્યા હોય તો યુ તમે કલેક્ટ કરી જ શકો છો પૈસા, પણ આપણે તો શું કે નાની ઉંમરમાં આપો આપો, છોકરાને આ જોઈએ છે કરો, એ તે કે નાનો છે, નાની છે, હજી એનાથી ઓછું કંઈક કમાવા જવાય છે, સો મેની થિંગ્સ વી આર થિંકિંગ વિચ ઇઝ ઓફ નો યુઝ ફોર અવર સેલ્ફ। માટે જો હેપી થવું હોય તો તમારા હાડકા પણ સ્ટ્રોંગ જોઈશે, તો જ તમે ઇન્ડિપેન્ડન્ટ રહેશો, ફ્રેક્ચર વિનાના જીવી શકશો, અને જો ફ્રેક્ચર થશે તો સર્જરી કર્યા પછી પણ એ સંધાશે, અને સંધાશે તો જ ડિફોર્મિટી ઓછી થશે, અને ડિફોર્મિટી ઓછી હશે તો જ તમે સ્ટ્રેટ ચાલી શકશો। મોટાભાગના ને મોટી ઉંમરનાને તમે ચાલતા જોયા છે, મેં જોયા છે ને તમે જોયા છે કે બધાના પગ કેવા પડે છે, બધાની સ્પાઇનમાં બેસે જ કેવી રીતના બેસે, ચાલે આવી રીતના, તો સ્પાઇનને ટટ્ટાર રાખવાની છે અને પગનું બેલેન્સ રાખવાનું છે। પગને પડવાથી ફ્રેક્ચર તો થાય જ છે, પણ જો તમારી પાસે બેલેન્સ નહીં હોય તો પણ તકલીફ છે। અને એના માટે મને કહેવાનું મન થાય છે કે જેને જેને ની જોઈન્ટની ઘૂંટણની તકલીફો છે એ બધાએ એનો રસ્તો કાઢો। આપણે શું વિચારીએ છીએ કે હવે તો 70 વર્ષ થયા, હવે કેવું ઓપરેશન કરાવાય છે, પણ તમને ખબર નથી કે આપણી જિંદગી 21મી સદીમાં 85 વર્ષની છે, 85 યર્સની। હવે તમે વિચારો, પહેલાંના જમાનામાં 19મી સદીમાં 50 વર્ષની હતી, એટલે આ બધી તકલીફો આવે એ પહેલાં આપણે ઉપર પહોંચી જતા હતા, પણ હવે આપણી જિંદગી 80 થી 85, કદાચ એનાથી પણ વધારે છે। હવે તમે 60-65-70 વર્ષે જો ની જોઈન્ટની ઓપરેશન કરાવશો તો તમારે 85 વર્ષ જો નસીબમાં જીવવાનું લખ્યું હશે તો 15 વર્ષ તમારે હજી કાઢવાના છે। તો શું કામ હેપીલી ન કાઢીએ? હેપી થવા માટે શરીરની ફિટનેસ અને મગજની ફિટનેસ બહુ જ જરૂરી છે। અને એવું બોલી દેવાથી નથી થતું કે હવે હું શું કરું, મારી પાસે આમ છે, છોકરાઓ કોઈ ધ્યાન રાખનારા નથી, આ નથી, તે નથી, વિચારશો નેગેટિવ તો બધું નથીમાં જ છે, નહીંતર બધું છે માં છે, પોઝિટિવમાં છે, સારા વિચાર કરશો તો। માટે મારી એવી એડવાઇસ ખરી કે માણસે ની જોઈન્ટની જો રિપ્લેસમેન્ટ કરવાની જરૂર લાગે જ્યારે પણ,
डॉक्टर तमने के प्लस तमने तकलीफ होय तमने दुखतू होय घणी वक्त तो दुखतू नथी होतू खाली तमारी वॉक ज बदलाई गई होय छे अने वॉक बदलाई जाय एटले एक पग ऊपर वधारे भार आवे जेने लीधे तमारा स्पाइन में तकलीफ थाय अने मोटा भाग ने बेकेच छे एनू रीजन आपणी वॉक प्रोपर नथी तो हाड़कानी संभाळ રાખતા શીખવું છે શીખવાનું છે આપણે આપણા શરીરનું રેગ્યુલર ચેકઅપ કરાવવાનું છે બહેનો હોય તો દર વર્ષે પેપ ટેસ્ટ વજાઇનલ સ્મિયર કે છે બ્રેસ્ટની મેમોગ્રાફી બ્રેસ્ટની સોનોગ્રાફી અને રૂટીન બ્લડ ચેકઅપ ડાયાબિટીસ થાઇરોઇડ હાર્ટ આનું દર વર્ષે આપણે આપણી જાતને સાચવવાની છે દર્શક મિત્રો એટલું જરૂરથી જાણો કે જેમ ઉંમર મોટી થાય એમ આપણે આપણી જાતને સાચવવાની છે હેપી રાખવાની છે આપણે મરતા મરતા નથી જીવવાનું કે ક્યારે ઈશ્વર મૃત્યુ આપે મને તો હવે લઈ લે તો સારું દેટ ઇઝ નોટ ધ વે ઓફ લિવિંગ હસતા હસતા રહેવાનું છે અને એ ક્યારે થાય કે આપણું શરીર તંદુરસ્ત હોય તો અને એના માટે રૂટીન ચેકઅપ બહેનોએ મિનિમમ આટલી મેં કહી એટલી બીજી જે કંઈ એક્સ્ટ્રા એમના રોગ પ્રમાણે એની કરાવવાની હોય કરાવવાની ભાઈઓએ રેગ્યુલર ચેકઅપ એમના બ્લડનું તો કરાવવાનું અને પીએસએ પ્રોસ્ટેટ માટેની તપાસ જેમ જેટલું બ્રેસ્ટ કેન્સર બહેનોને કોમન છે એટલું જ પ્રોસ્ટેટનું કેન્સર ભાઈઓને કોમન છે તો તમને કાંઈક તકલીફ થાય પછી કરાવવા જશો તો કદાચ ઇટ ઇઝ ટુ લેટ કારણ કે પ્રોસ્ટેટનું કેન્સર ઇઝ વેરી કોમન ઇન મેન માટે રેગ્યુલર ચેકઅપ કરાવવાની છે હવે આ બધી વસ્તુ આપણે ફિઝિકલી કરી હવે મેન્ટલી આવી કે તણાવ ઓકે મેન્ટલી દરેક ઉપર ડિપેન્ડ થાય છે પણ મારા થોડાક સજેશન છે કે તમે જોઈન્ટ ફેમિલીમાં રહો છો કે ઇન્ડિપેન્ડન્ટ રહો છો એટલે કે સેપરેટ રહો છો સેપરેટમાં હસબન્ડ વાઈફ બંને હોય ત્યારે અને એક સ્પાઉસ જતું રહે ત્યારે પણ એનો પહેલેથી વિચાર કરીને એ બાબતનું ધ્યાન રાખીને શીખવાનું છે કે યુ હેવ ટુ રિમેઇન ઇન્ડિપેન્ડન્ટ તમને દરેક વસ્તુમાં ભાઈ હોય કે બહેન હોય ભાઈ હોય તો એને રસોઈ કરતાંય આવડવી જોઈએ અને બહેન હોય તો એને ફાઇનાન્સ સંભાળતા પણ આવડવું જોઈએ અને તમારી જાત સંભાળતા આવડવી જોઈએ એટલે જાતમાં ખાલી જીવો એટલું નહીં આનંદથી જીવો સમાજ માટે કંઈક કરો સેટિસ્ફેક્શન મેળવો એ રીતે તમારે તમારા માઇન્ડને સેટઅપ કરવાનું છે વિચ ઇઝ લિટલ ઇઝી એઝ ફાર એઝ આઈ થિંક તમે જોઈન્ટ ફેમિલીમાં હોય તો એના ફાયદા છે જ પણ એની સાથે એના ગેરફાયદા પણ છે કે જોઈન્ટ ફેમિલીમાં તમને તણાવ સ્ટ્રેસ વધારે રહે એટલા માટે કે તમારે બધાનો વિચાર કરવાનો આવે છે અને એ વિચાર બધાનો કરતા હતા નાના હતા ત્યારે એવો જ આ ઉંમરે જ્યારે તાકાત ઓછી છે ત્યારે પણ તમે એવો વિચાર કરો છો કે જેને લીધે તમારું સ્ટ્રેસ લેવલ વધી જાય છે પણ મારું તો એટલું જ રિક્વેસ્ટ છે દરેકને કે જે પરિસ્થિતિ તમારી હોય જોઈન્ટ ફેમિલીમાં પણ એ પરિસ્થિતિને એક્સેપ્ટ કરો આપણે શું કરીએ છીએ કે આપણે બધું ભૂલી જઈએ છીએ સામેની વ્યક્તિનો જ વાંક દેખાય છે આપણને આપણે એક્સેપ્ટ કરવું એ આપણા હાથમાં છે સામેની વ્યક્તિને સુધારવાનું આપણા હાથમાં છે જ નહીં જો આપણે આપણી જાતને સુધારી નથી શકતા કે એક્સેપ્ટ કરવાનું છે લેટ ગો કરવાનું છે એ વસ્તુ તમે તમારી જાતને પૂછો કે તમે કરી શકો છો જો તમે તમારી જાતને ન કરી શકતા હોય તો સામેની વ્યક્તિનો કેમ તમે આધાર રાખો એની પાસે તમે કેમ એક્સપેક્ટેશન રાખો કે એ જતું નથી કરતી એ ખરાબ બોલે છે
ઇવન નોકર હોય તો એને પણ આપણે એ રીતે કહીએ છીએ. તમે જોબ કરતા હોય તો તમારી અંડરમાં માણસો હોય એને પણ તમે એક્સેપ્ટ નથી કરતા. દરેકને એક્સેપ્ટ કરતા આવડવું જોઈએ. બેઝિકલી ફેમિલીની અંદર એમાં સાસુ ને વહુમાં, બાપ ને દીકરામાં આપણે ભૂલી જઈએ છીએ કે રથનો સારથી કોણ છે? આપણે નથી. 50-60 વર્ષ થાય પછી જો તમે રથના સાથી તમારી જાતને જ રાખશો તો દુઃખ સિવાય કશું મળવાનું નથી. એવું ના વિચારતા કે મને તો બચ્ચા ઉપર બહુ પ્રેમ છે, વહુ ઉપર બહુ પ્રેમ છે, માટે હું બધું કામ કરું અને હું રથનો સાથી રહું. ના, રથનો સાથી આવનારી વહુ છે અને તમારો દીકરો છે, ખાસ કરીને બાપ માટે, ફાધર માટે. તમારે એ લોકોને તમારો રથ આપવાનો છે, તમારી જીવનનો રથ ચલાવવા માટે. અને એમાં એમનાથી જો કાંઈ ભૂલ થાય કે તમને ન ગમે એવી વસ્તુ થાય તો જરૂરથી કહો એને, પણ ક્યારે કહેવાનું? જ્યારે સારા સારા ટાઈમ હોય, સંબંધ હોય, પરિસ્થિતિ જુઓ. ઇમિજિએટલી ડોન્ટ આન્સર બેક. તમે ઇમિજિએટલી આન્સર બેક કરશો તો વાદવિવાદ થશે, અકળામણ થશે, ગુસ્સો થશે અને એકબીજાનો પ્રેમ તૂટશે. અને જો એક વખત અંદરનો પ્રેમ તૂટશે તો પછી એ સમજાવવો બહુ તકલીફ છે. એક હવે હું તમને દાખલો આપું કે તમને જેમ મેં કહ્યું કે રથનો સારથી બદલાઈ ગયો છે અને એ જો આપણા વિઝનમાં ન હોય કે આપણને સમજ ન પડે તો ઘરમાં મન ઊંચા થાય, પ્રેમ જતો રહે. મારી એક સિરિયલ જ હતી જે કથા ચાલીસી બહુ વર્ષો પહેલાં મેં બતાવી છે, એમાં બધા આવા એપિસોડ્સ મૂક્યા છે. તો એના એક એપિસોડમાં ફાધર છે તો સોફામાં બેઠા બેઠા ન્યૂઝપેપર વાંચતા હોય, કે જે દરેક મોટી ઉંમરના સવારના ચા પીધા પછી ન્યૂઝપેપર વાંચે. ત્યાં દીકરો આવે છે, મોટો દીકરો છે, બિઝનેસ કરે છે. એ આવે છે અને ફાધરની બાજુમાં બેસીને એના હાથમાંથી છાપું ઝૂંટવી લે છે. કેમ કે સંબંધ સારા નહીં હોય એટલે ઝૂંટવી લીધું. ઝૂંટવ્યા પછી દીકરો બાપને કહે છે કે પિતાજી, તમારી પાસે તો આખો દિવસ પડ્યો છે છાપું વાંચવાનો, તો તમે ગમે ત્યારે વાંચી શકો છો, પણ મારો જ્યારે ટાઈમ છે, હું જ્યારે ઘરમાં છું ત્યારે તમે શું કામ છાપું વાંચો છો? આજથી છાપું વાંચવાનું બંધ તમારા માટે. એ જે ગુસ્સાથી એને ફાધરને કહ્યું, ફાધરની આંખમાંથી જળજળી આવી ગયા. અને તમને એક એની સાથે જે તમારે ઇન્ડિપેન્ડન્ટ રહેવાનું છે એની હું વાત મેં જે કરી, કે તમારા હાડકા સારા રાખો, તમારું બ્રેઇન સારું રાખો કે જેથી તમે પડી ના જાઓ, બેલેન્સ ના રહે તમારું, એવું ન બને. અને એક વખત પડ્યા તો એ જ કથામાં દેખાડ્યું છે મેં કે માજી છે 75 વર્ષના, હિપ ફ્રેક્ચર થયું છે, પથારીમાં ઘણા વખતથી લાંબો ટાઈમથી છે, એની દીકરાની વહુ મિડ એજમાં છે એટલે નેચરલી એનામાં તાકાત ઓછી છે. સાસુમાને સવારે ઉઠ્યા પછી બેલ ઉપર બેલ મારે છે, ઊભા તો થવાય નહીં, ઘર તો બધા દૂર દૂર હોય. પેલી બાઈ છે તો રસોડામાં એના હસબન્ડ માટે નાસ્તો કરતી હતી, છોકરા માટે ટિફિન ભરવાનું કરતી હતી, રઘવાઈ રસોડામાં ફરતી હતી એકલી એકલી બચારી. સાસુમાએ બેલ ઉપર બેલ માર્યા, 4-5 વખત બેલ માર્યા એટલે પછી વહુ જાય છે. વહુ કહે છે, જઈને ગુસ્સામાં, કોઈ વહુ તમે માનતા હોય ને દર્શક મિત્રો, મોટાભાગની વહુ, કોઈ મીન્સ વી આર ટોકિંગ અબાઉટ ધ મેજોરિટી ઓફ ધ થિંગ્સ,
and what happens in sansar. Vau bar barne ubhi rahi. Su chhe? Kem bell upar bell maro chho? Samaj nathi padti ke atyare mare ketlu kaam hoy. Tamara dikrano tiffin bharvano, tamara grandchild ni school bag karvani. એક રહી હું, મને ભગવાને બે હાથ આપ્યા છે અને મારે કામ કેટલું કરવાનું અને તમારે શું છે પડ્યા રહેવાનું છે, સુતા સુતા તો તમારે ટોકરી જ માર્યા કરવાની છે. સમજો સમજો, આ ઉંમરે તો સમજો, બોલો. એટલે માએ કીધું, કારણ કે મામા હવે થોડીક ક્ષાણ આવી હતી, બહુ વીતે ને પછી તો બુદ્ધુ માણસને સમજ પડે કે કઈ રીતે જીવવું જોઈએ. એને કહ્યું કે બેટા, આમ તો મેં તને ન ટોકરી મારી હોત, પણ મને બહુ જ પાણીની તરસ લાગી હતી. મને જસ્ટ થોડો એક ગ્લાસ પાણી ભરી દેને, પછી હું ટોકરી નહીં મારું તને બેટા. શું ફિલિંગ થઈ તમને? ફિલિંગ તો દયાની થઈ, પણ એની અંદરથી સમજ્યા શું આપણે? અને એ જે સમજ્યા છો, જે સમજવાનું છે, એનું જ આજના હેપીનેસનું આપણે કારણ છે કે કઈ રીતે હેપી થવાય. એને જો એની જાત સાચવી હોત તો બાઈ કદાચ ફ્રેક્ચર ન થયું હોત. ધારો કે ફ્રેક્ચર થયું તો એની પાસે એ પણ અવેરનેસ હોવી જોઈએ કે ભાઈ પાણીનો લોટો ભરેલો રાતના જ લઈ લેવાનો, બે લોટા જોઈતા હોય તો બે લોટા લઈ લો. અને ઓલી બિચારી મિડ એજની બાઈ, વહુ, એને કેટલા કામ, કારણ કે વરોને તો કામ કરવા નથી, હસબન્ડોને તો, એમને તૈયાર માલ, એમની બ્રીફ કેસ જોઈએ, એમને તૈયાર માલના કપડાનું આયન કરેલું જોઈએ, કારણ કે બહાર કમાવા જાય છે. અને પહેલું બચ્ચું સ્કૂલનું, સ્કૂલ ગોઈંગ કે કોલેજ ગોઈંગ, બધાની મમ્મીઓ કરે છે, એમાં તમે શું મોટું કર્યું? મમ્મી છો તો તમારે કરવું જ પડે ને. સી, આ સંસ્કાર તમારી નાની ઉંમરથી દેવાના છે કે દરેકે ઇન્ડિપેન્ડન્ટ થવાનું છે. છોકરા એ થવાનું છે, હસબન્ડ એ થવાનું છે અને બહેન એ થવાનું છે. ઓકે, તો આ આપણે થોડી ફિલોસોફિકલ વાત કરી, પણ આપણે ઘરમાં રહેવું કઈ રીતે, તો એ તમને બધાને જ પ્રશ્ન થશે. તો બને ત્યાં સુધી ઘરનો જે રિસ્પોન્સિબિલિટી છે એ તમે છોડો. અને મને એવું લાગે છે કે સાસુ વહુના માટે તો જો બેસ્ટ વસ્તુ હોય તો સાસુએ રિસ્પોન્સિબિલિટી છોડવાની, નંબર એક. વહુને જે આવડે, જે જે બનાવે, જેવું બનાવે એવું ખાતા આવડવું જોઈએ. નો એક્સપેક્ટેશન કે તે મારા માટે આવું કેમ બનાવ્યું, કે મારાથી આ ચવાતું તો નથી, કે મને આ પચતું નથી. નથિંગ ડુઈંગ. આપણે તો ટેબલ ઉપર બેસી અને ત્યારે જ એના ગુણગાન ગાવાના શરૂ કરીએ કે ભાઈ મારી વહુએ તો નહીં સારું મને ખાવાનું આપ્યું. છોકરાને કમ્પ્લેન કરીએ કે એને એટલી નથી ખબર પડતી કે મારાથી આ ચવાતું નથી. ડોન્ટ ડૂ દેટ. તમે જો વહુને સત્કાર કરશો, એને આદર આપશો, એને પ્રેમ આપશો, તો એક દિવસ એ જરૂર તમને પ્રેમ આવશે. પણ આપણે તો એની જગ્યાએ શિખામણ આપીએ છીએ અને કાં તો વાદ વિવાદ કરીએ છીએ. દર્શક મિત્રો, દુનિયામાં કોઈ પણ ઉંમરનાને શિખામણ ગમતી નથી. શિખામણ દેવી બહુ જ સહેલી છે કે તમે આમ કરો, તમે કેમ આમ ના કર્યું. પણ આપણે આપણી જાતનો જ બદલાવ લાવવાનો છે. કોઈ આપણા માટે બદલાય, ઘરની વહુ આપણા માટે બદલાય, કે આ દીકરો આપણો આપણા માટે બદલાય, એનું પહેલેથી એક્સપેક્ટેશન ન રાખો. પહેલેથી લગ્ન થાય બચ્ચાના ત્યારથી વિચારો, મોટી ઉંમર થાય ત્યારે નહીં, પહેલેથી. અવેરનેસ આનું નામ છે કે તમે પહેલેથી વિચારશો તો મોટી ઉંમરે તમને ઘણો ફાયદો થશે. અને ભૂતકાળને ભૂલતા શીખો. આપણે બધા મોટી ઉંમરની સ્ત્રીઓ અને પુરુષો ભૂતકાળને એટલો વાગોળે, સારી વસ્તુ વાગોળો, કારણ કે સારી વસ્તુ વાગોળવામાં બહુ જ આનંદ છે. પણ જે ખરાબ વસ્તુ છે એને મહેરબાની કરીને યાદ ન કરો. અને એને મને આમ કર્યું હતું એટલે હું હવે આમ કરીશ, હવે મારો ટાઈમ આવ્યો, હવે એનો ટાઈમ આવ્યો. કોઈનો ટાઈમ આવતો નથી. અને આ આપણા જિંદગીના
छेल्ला वर्षोनी अंदर जे तमे आ बधा सांसारिक वस्तु छे एनी आपणे थोड़ी वात करी, पण धार्मिक प्रवृत्तिमां करो। तमने जो धर्ममां इंटरेस्ट होय तो धार्मिक प्रवृत्तिमां मन परोवो। तमारे वहुने एटलू ज पूछी लेवानुं के बेटा तारे लंचना टाइममां मारी क्यारे जरूर छे, मारे शुं करवानुं छे, डिनरमां मारे शुं करवानुं छे, बाकीना टाइममां मारे शुं करवानुं छे। वहुને મોટી બનાવો અને ટાઈમ લઈ લ્યો એની પાસેથી। એ કહેશે એ બી કંઈ ગાંડી માણસ નથી, એનાને તમારા સંસ્કાર અલગ છે, કારણ કે એનો બ્રોટઅપ જુદી જગ્યાએ થયો છે અને તમારો બ્રોટઅપ જુદી જગ્યાએ થયો છે। હવે એના જે સંસ્કાર છે એને તમે કમ્પ્લીટલી કેવી રીતના બદલી શકો? તમારે એને એક્સેપ્ટ કરવા જ પડે અને પછી પ્રેમથી એ સંસ્કાર તમે બદલો, પોઝિટિવ એટીટ્યુડ રાખીને સંસ્કાર બદલો તો જરૂરથી બદલાશે। એટલે વહુને આપણે પૂછી લીધો સમય કે ભાઈ મારે સવારના આટલું કરવાનું છે, બપોરના આટલું કરવાનું છે, ફાઇન એટલું કરો, કરવું તો પડે, કામ નહીં કરો તો નકામું છે, જિંદગી બેકાર છે કામ વિનાની। ઘરનું કામ કરો કે બહારનું કરો, પણ કરો કંઈક, જાતનું કરો, તો એટલો ટાઈમ આપીને। બાકી તમને જો ધાર્મિક પ્રવૃત્તિમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે એમાં ઇન્ટરેસ્ટ લઈને આનંદ લઈ શકો છો, તમારે આનંદ લેવાનો છે। પછી ધાર્મિક પ્રવૃત્તિ કરતી વખતે વિચાર ના કરો કે મારી વહુ ગુસ્સે થશે, તો મારો છોકરો મને કંઈ કામ કહેશે, તો એને તો મને ગઈકાલે આવી રીતના કીધું તું, ફરગેટ ઇટ, ભૂલતા શીખો। 5 મિનિટ પહેલાંની વસ્તુ પણ ભૂલો, ખરાબ ખરાબ વસ્તુ ભૂલતા શીખવાની કહું છું, સારી નહીં। હા, તો ધાર્મિક પ્રવૃત્તિ ગમે તો એ કરો, સેવાકીય પ્રવૃત્તિ કરો। એવું નથી કે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં તમે ભણેલા જ જોઈએ, તમે કોઈ પણ જાતની સેવાકીય પ્રવૃત્તિ કરી શકો છો। નાનું બચ્ચું તમારે કામ કરવાવાળાના બચ્ચા ઘરમાં આવતા હોય તો કોઈ દાડો એને પ્રેમથી એના માથે હાથ મૂક્યો છે કે આવું બેટા કીધું છે? કેમ, એ છોકરો નથી તમારો, નથી પણ કોઈકનો તો છે ને? તમે તો કહેશે એને ખૂણામાં બેસાડી દે, બે બિસ્કિટ આપી દીધા, તમારા છોકરાને એવું કરશો? તો દરેક ઉપર પ્રેમ રાખતા શીખો। પ્રેમનું બંધન જેટલું સરસ છે એટલું દુનિયામાં એકેય બંધન સારું નથી, આઈ મીન વધારે નથી। તો સેવાકીય પ્રવૃત્તિ કરો, અને દરેક વ્યક્તિ કંઈકનું કંઈક તો કરી જ શકે છે ઘરે બેઠા બેઠા, અને તમારી જાતને ગમતી હોય એ પ્રવૃત્તિ કરો। સંગીત કરો, રીડિંગ કરો, રાઇટિંગ કરો, ડાન્સ કરો, વોટ એવર યુ લાઈક, પણ જાતને હેપી રાખવાનો ટ્રાય કરો। જો તમે દિલથી જીવશો તો તમે હેપી છો, પણ જો તમે દિમાગથી જીવશો તો ફરગેટ ઇટ, હેપીનેસ આવવાની જ નથી। કારણ કે આપણું મન તો માકડું છે, જે પહેલાંની કહેવતો છે ને એ બહુ જ સાચી છે, બુદ્ધિ વાપરો તો ગયા, ફેઇથ રાખો, તમને કોઈમાં વિશ્વાસ રાખો। તમે આટલા વર્ષો એની સાથે રહ્યા છો, ઘરની વ્યક્તિઓ સાથે, તો વિશ્વાસ તો હોય જ ને તમને। માટે જીવો તો દિલથી જીવો, તો જિંદગી જીવવા જેવી બનશે, અને જિંદગી જો જીવવા જેવી બનશે તો મૃત્યુ ચોક્કસથી સરસ થશે। મૃત્યુનો ભય રાખવાની જરૂર છે જ નહીં, જિંદગી આનંદથી જીવવાની છે, અને દરેક વ્યક્તિ જીવી શકે છે આનંદથી। થોડી થોડી આ ટીપ્સ આપી, એમાંથી એકાદ બે કંઈક કામ લાગે તો કરવાની છે, પણ એટલું તો જરૂરથી વિચારજો કે દિમાગને બહુ હલાવવું નહીં, દિમાગ બિચારું ટાયર્ડ થઈ ગયું છે, એ રિટાયર્ડ થવું માગે છે, એને જુદી પ્રવૃત્તિ જોઈ છે દિમાગને, પણ આપણે તો એ જ પ્રવૃત્તિ વિચારવાની, કોઈને બ્લેમ કરવાની, કોઈને ખખડાવવાની, કોઈકને ગુસ્સો કરવાની, જે નાના હતાને જે પ્રવૃત્તિ હતી એ જ પ્રવૃત્તિ જો રાખશો તો દિમાગ થાકી ગયું છે, સાચું ડિસિઝન લેશે જ ને? એના બદલે દિલથી કરો, કે દિલમાં શું છે? મનની શાંતિ, દિલ એટલે આત્મા, મનની શાંતિ અને પ્રેમ, આ બે ઈશ્વરે આપેલા રત્નો છે જેને આપણે ભૂલી જઈએ છીએ।
હવે કેટલા વાગ્યા? 5 મિનિટ મને એમ છે હું તમને મેલ મેનોપોઝ વિશે કહી દઉં, કારણ કે 65 લીધી છે. તો જેમ બહેનોને મેનોપોઝ આવે છે 45-50 વર્ષની ઉંમરે, એમના આંતરસ્રાવ જતા રહે છે, જેને ઇસ્ટ્રોજન કહે છે, ઓવરીમાંથી થાય છે. એવી જ રીતે ભાઈઓને 55 વર્ષથી એમના ટેસ્ટિસમાંથી એટલે શુક્રપિંડમાંથી ધીરે ધીરે ઓછા થાય છે. બહેનોને સડન ઓછા થાય છે એટલે એને તકલીફ વધારે દેખાય છે, ફાસ્ટ દેખાય છે. ભાઈઓને ધીરે ધીરે ઓછા થાય છે અને બાય ધ ટાઈમ ભાઈ રીચીસ 65 આંતરસ્રાવ નીકળતા બિલકુલ બંધ થાય છે. અને આંતરસ્રાવ નીકળતા બંધ થાય છે એટલે એમનામાં વીકનેસ આવે છે, થાક લાગે છે, મસલ્સ જે પહેલાં પાવરફુલ હતા એ ઢીલા થવા માંડે છે, હાડકાં ઢીલા થાય છે, ઓસ્ટિયોપોરોસિસ થાય છે, ઓબેસિટી વધે છે. તમે જોજો મોટી ઉંમરના પુરુષોનું લગભગ ફાંદ વધારે હોય છે. શું કામ? કારણ કે એના હોર્મોન્સ જતા રહ્યા છે, એની અવેરનેસ નથી, એમને ખબર નથી. અને એમની જે ખાવાની સ્ટાઇલ છે અને જે ખાવાની જે પ્રકારની ટાઈપ ઓફ ધ ફૂડ ધે આર ઇટિંગ ઇઝ જસ્ટ ધ સેમ. ઉલટાનું, જેમ મોટી ઉંમર થાય એમ ગળ્યું ખાવાનું વધારે મન થાય, તેલવાળું ખાવાનું વધારે મન થાય, ભજીયા ખાવાના વધારે મન થાય. આ ચોમાસું આવ્યું ને કે બાપુ ભજીયા બને. એટલે હોર્મોન્સ જતા રહેવાથી તમને ઘણી તકલીફો છે, ઓબેસિટી થવાની, શરીરમાં વીકનેસ લાવવાની, ડિપ્રેશન આવશે, ટેન્શન થશે, સ્ટ્રેસ થશે, ભૂલકણો સ્વભાવ થશે. જે બહેનોને થાય છે એ દરેક વસ્તુ ભાઈઓને થાય છે. અને તમે જોયું હશે કે ભાઈઓનો જેમ ઉંમર મોટી થાય એમ એમનો ડિસિઝન પાવર પણ ઓછો થઈ જાય. અને ગામડામાં તો કહે ને કે એ ખાટલો ઢાળીને બેસી રહે છે, આખી સાંજ ન આવે ત્યાંથી ખાટલો ઢાળીને બેસી રહે છે, બીકોઝ હી ફીલ્સ વીક. અને બહેનો ભૂલી જાય છે કે એમનો મેનોપોઝ આવ્યો ત્યારે એમની શું દશા હતી અને મનમાં શું ભરી રાખ્યું હોય ખબર. પાછું મનમાં ભરી રાખ્યું હોય કે અમને મેનોપોઝ આવ્યો ને ત્યારે તમે અમને કેવી રીતના હળદૂત કરતા હતા, કે અમને કંઈ રિસ્પેક્ટ આપતા હતા, અમારું કંઈ સાંભળતા હતા. ત્યારે તો તમે એવું કહેતા હતા કે તારો મેનોપોઝ છે, તારી તકલીફ છે, તું ડાક્ટર પાસે જા. એ વસ્તુ સ્ત્રી છે ને બધું મગજમાં ભરી રાખવા માટે બહુ જ તાકાતવાળી છે. એને જો તમે પ્રોપર ગાઈડન્સ ન આપી હોય રાઈટ ટાઈમે સ્ત્રીને, તો એની તકલીફ લાંબી થાય છે. પ્રોપર ગાઈડન્સ આપો છો તો સ્ત્રીમાં એટલી સરસ અવેરનેસ ક્રિએટ થઈ શકે છે, એનો ડિસિઝન પાવર એટલો સરસ છે, એનું બ્રેઇન સરસ છે, એવરીથિંગ ઇઝ ગુડ. પણ અવેરનેસ હોવી જોઈએ, એને ખબર હોવી જોઈએ કે એનો પુરુષ અત્યારના એન્ડ્રોપોઝમાં, મેલ મેનોપોઝમાં આવ્યો છે. અને તો એને એની સાથે સિમ્પેથેટિકલી વાત કરો તો એ ભાઈ ડિપ્રેશનમાં નહીં જાય. એ ભાઈને પ્રેમની જરૂર છે. જ્યારે તમે કહેશો પ્રેમ એટલે શારીરિક પ્રેમની વાત નથી કરતી, એની પણ જરૂર હોય, જ્યાં સુધી એનામાં એ વસ્તુનો ભાવ હોય ત્યાં સુધી એ હોય તો પણ અયોગ્ય નથી. પણ પ્રેમની રીત બદલાવવાની છે તમારે, અને એ પ્રેમની રીત તમારે શીખવી જ પડે બંને જણાએ. અને એ જો તમે એ પ્રેમની રીત શીખો કે કઈ કઈ ટાઈપે પ્રેમ, ઘણી જુદી જુદી રીતે પ્રેમ થઈ શકે છે એકબીજાને, અને તમારું જિંદગી આનંદમય જઈ શકે છે. પણ જો વાઈફને સમજણ નહીં હોય તો એ હંમેશા કહેશે કે હવે તો તમે બુઢ્ઢા થયા, તમારું ખસી ગયું છે, તમારાથી કોઈ ડિસિઝન લેવાતું નથી, તમે મને હેરાન કરો છો, સાંભળતા નથી, ભૂલી જાઓ છો. આ બધું નેગેટિવ થિંગ ટોક કરવાથી સાબેનું માણસ સુધરવાનું નથી, ઉલટું બગડવાનું છે. અને એના માટે જો આપણી પાસે અવેરનેસ હોય, બહેનો પાસે, ખાસ કરીને જ્યારે ભાઈ એન્ડ્રોપોઝમાં આવે ત્યારે, તો બહેન ભાઈને બહુ જ સરસ રીતે હેન્ડલ કરી શકે છે અને બંનેની લાઈફ સરસ રીતે પસાર થાય છે, ભારમય નથી રહેતી.
અને એવી જ રીતના ભાઈઓએ પણ, બહેન જ્યારે મેનોપોઝમાં આવે છે ત્યારે એને તમે સાત સહકાર આપો કે જેથી કરીને એની ફ્યુચર લાઈફ, એની ફ્યુચર ફિટનેસ સારી રહે. અને એન્ડમાં તમે બંને સુખ શાંતિથી હેપીલી જીવી શકો અને હેપીલી જ્યારે પણ એન્ડ રિઝલ્ટ તમારું આવે ત્યારે હેપીલી તમે ઉપર પણ જઈ શકો છો. આઈ થિંક દેટ્સ ઇનફ ફોર ધ ડે. અને મારાથી કાંઈ પણ વધારે બોલાઈ ગયું હોય તો આઈ એમ સોરી ફોર ધેટ. પણ માય એમ ઇઝ કે એવરી ફેમિલી બને ત્યાં સુધી હેપીલી જીવે, કારણ કે હેપીનેસ આપણો સંસ્કાર છે, એને ન ભૂલી જાઓ અને એ રાખો આપણી સાથે, એને ડેવલપ કરો. ડેવલપ કરવાની રીત જ અલગ છે. એક વખત રીત આવડી જશે પછી તો બહુ ઇઝી છે. ઓકે, જય શ્રી કૃષ્ણ.